નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયનું તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું એક એક પ્રશ્નોના સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તમે તમારા દોસ્તો મિત્રો દરેક ડે સેન્ડ કરજો જેઓ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય અને તમામ સોલ્યુશનની જો તમારે પીડીએફનો અભ્યાસ કરવો હોય તો પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ પચીસ માર્ક્સ છે પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે સામગ્રી પદાર્થો સજીવો ઘટનાઓને પ્રક્રિયાઓને તેમના ગુણધર્મ અથવા તો લાક્ષણિકતાઓને આધારે ભેદ પાડે છે એના પહેલાં એક જાહેરાત કરી દઉં કે તારીખ ત્રણ આઠ બે હજાર ત્રેવીસના રોજ ધોરણ નવની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો વિડીયો આપણા આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી ચેનલની પણ મુલાકાત લઈ લેજો મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ ફક્ત એકમ કસોટી જ નહીં એકમ કસોટી સિવાય તમામ પ્રકારની સોલ્યુશન જે છે તે આપણને આ એપ્લિકેશન ઉપરથી મળી જશે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આ એપ્લિકેશનમાં તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે આ વિભાગની અંદર કુલ દસ પ્રશ્નો આપ્યા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના જેના કુ ચાર કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે જ્યારે અહીંયા છે કે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે બીજું તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે બીજું તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે અહીંયા આવશે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિડ એસિડ અને ન્યુક્લોઇડ કહે છે તેમાં ન્યુક્લિડ એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોશીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તફાવત આપો સંભાજન અને અર્ધિકરણ તો સંભાજન એ દૈહિક કોષોમાં જોવા મળે છે જ્યારે અર્ધિકરણ એ જનન સર્જક કોષોમાં જોવા મળે છે માતૃકોષોમાં એક પૂર્ણ વિભાજનથી બે બાળકોષો નિર્માણ પામે છે જ્યારે અર્ધિકરણમાં માતૃકોષોનું બે વાર વિભાજન થતા ચાર એકકીય બાળકોષો સર્જાય છે સમભાજન પામતો માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે અર્ધિકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિક્રિયા હોય છે રંગસૂત્રની સંખ્યા દરેક કોષ કેન્દ્રમાં અગાઉ જેટલી જ હોય છે જ્યારે અર્ધિકરણને અંતે પેદા થતા કોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે જ્યારે તેના માતૃકોષમાં દ્વિકીય હોય છે સંશ્લેષણ તબક્કામાં થતાં ડીએનએના દ્વિગુણને લીધે તે આગળ વધે છે અહીં પ્રથમ અર્ધિકરણ દરમિયાન જ ડીએનું સંએન એનું સંશ્લેષણ જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો ખરબચડી અંતઃકોષરસ જાળ અને લીસ્સી અંતઃકોશરસ જાળ એમાં ખરબચડી કોષરસ જાળમાં આવશે કે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા છે અને લીસીમાં આવશે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી ખરબચડીમાં જોઈએ તો તે પ્રોટીન અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને લીસીમાં જોઈએ તો ચરબીના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ છે ત્યાર પછી ચોથું નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો તો જુઓ કોષનો પરિવહન માર્ગ તો અંતઃકોષરસ જાળ કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ એકમ તો ગોલગી પ્રસાધન કોષનું રસોડું તો રંજકણ કોષનો નિયામક એકમ તો કોષ કેન્દ્ર પાંચમું આપેલ એ અને બીના યોગ્ય જોડકાઓ જોડો તો લીસી અંતઃ કોષ જાળ તો બિનવિશારીકરણ લાઇસોજોમ તો આત્મઘાતી કોથળી ન્યુક્લો ન્યુક્લિલોઇડ તો આવશે બેક્ટેરિયા અન્નધાની તો અહીંયા આવશે અમીબા ત્યાર પછી પ્રશ્ન નંબર છ તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો તો ગુરુ પોષક તત્વની અંદર આવશે કે આ પોષક દ્રવ્યો વનસ્પતિઓને વધુ માત્રામાં જોઈએ છે આ પોષક દ્રવ્યો વનસ્પતિને ઓછી માત્રામાં જોઈશે તેમની સંખ્યા છ છે તેમની સંખ્યા સાત છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જ્યારે લઘુ પોષક તત્વોમાં આવશે આયન જિંક કોપર ક્લોરીન મેંગેઝિન મેંગેનીઝ અને મોલિબ્લેડમ બોરન ત્યાર પછી સાતમું તફાવત આપો સેન્દ્રિય ખાતરો અને ખાતરો તો સેન્દ્રીય ખાતરોમાં આવશે કે પ્રાણીઓ અને માનવીના મળમૂત્રમાંથી તથા વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે ઔદ્યોગિક એકમોમાં વ્યાપારિક ધોરણે ઉત્પાદિત કરવામાં આવતા ખાતર અને ખાતર કહે છે વનસ્પતિને ધીમે ધીમે અસર કરે છે જ્યારે વનસ્પતિને જલ્દી અસર કરે છે પ્રશ્ન નંબર આઠ તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતર પદ્ધતિ તો એમાં પહેલું બે કે બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે આંતર પદ્ધતિમાં બે કે તેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડવામાં આવે બીજું એક પાકનો નાશ થાય તો પણ બીજા પાકના ઉત્પાદનની આશા જીવંત રહે છે અહીંયા બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય ત્રીજું ઉદાહરણ તરીકે જોઈએ તો ચણા ઘઉં અથવા તો ઘઉં રાય અથવા તો મગફળી અને સૂર્યમુખી અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો સોયાબીન મકાઈ બાજરી અને ચોળા જુદા જુદા પાકની અલગ હાર નથી હોતી જ્યારે અહીં જુદા જુદા પાકની અલગ અલગ હાર હોય છે નવમું તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન તો મરઘા મધમાખી ઉછેરની અંદર જોઈએ તો તેમાં ધનનું રોકાણ ઓછું થાય છે મરઘા પાલનમાં ધનનું રોકાણ વધારે થાય છે બીજો મુદ્દો તેમાં મધમાખીઓનો ઉછેર કરવામાં આવે છે તેમાં મરઘા પાલન કરવામાં આવે છે મીણ ઉત્પન્ન કરવામાં આવે છે ઈંડા અને મરઘાનું માંસના ઉત્પાદનને વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે મધમાખી ઉછેરમાં જોઈએ તો દેશી જાતિની મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા અને અહીંયા મરઘા પાલનમાં આવશે એસિલ લેઘોન ત્યાર પછી પ્રશ્ન નંબર દસ મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ એમાં મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ તો તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે એક સાથે એક જ તળાવમાં પાંચ અથવા છ મત્સ્ય જાતિઓનું સંવર્ધન કરી શકાય છે અને આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે મિશ્ર મત્સ્ય સંવર્ધનના ગેરલાભ તો સારી ગુણવત્તાવાળા ડીંભો પ્રાપ્ત થતા નથી અહીં મત્સ્યનું પ્રમાણ વધારે છે અને આહારની સમસ્યા વધે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા આપણને શું કહ્યું છે કે એ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી એ કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પહેલું એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું તો જે સજીવોના શરીર એક કોષથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહેવાય બહુકોષીય સજીવનું જીવન પણ એક કોષથી શરૂ થાય છે એક કોષીય સજીવો પણ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવો કરે છે એક કોષીય સજીવોમાં એક કોષ દ્વારા શ્વસન ઉત્સર્જન વૃદ્ધિ વગેરે થતું હોય છે ત્યાર પછી બીજો સવાલ ગોલગી પ્રસાધન કોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહાર જુદા જુદા લક્ષ્યો ઉપર કેવી રીતે મોકલે છે તો અંતઃકોષરસ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ કરી તથા રૂપાંતરણ અને સંગ્રહ કરી કોષની અંદર અને બહાર મોકલે છે ત્રીજો કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષ બહાર નીકળવાની મંજૂરી આપે છે તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે ચોથું સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે જવાબદાર એક પરિબળ લખો તો જૈવિક પરિબળો રોગો કીટકો કૃમિઓ વગેરે અને અજૈવિક પરિબળો ગરમી ઠંડી હિમપાત વધુ પડતું પાણી ક્ષારતા અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો પાકના વજનમાં ઘટાડો વિઘટન દાણાના કદમાં ઘટાડો છોડ સુકાઈ જેવા વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે પાંચમું યકૃત કૃમિ એ આંતરિક પરોપજીવી છે જે પશુઓના કયા અંગને નુકસાન પહોંચાડે છે તો યકૃત કૃમિ આંતરિક પરોપજીવી છે જે પશુઓના જઠર અને આંતરડાના અંગને નુકસાન પહોંચાડે છે ત્યાર પછી બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપો પેલું પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે તો પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં નીચે બાબતોમાં સમાનતા જોવા મળે છે નિવાસ ડેરી પશુઓ અને મરઘાઓ માટે સ્વચ્છ હવા ઉજાસયુક્ત જંતુ રહિત નિવાસસ્થાન જરૂરી છે આહાર સારી ગુણવત્તાયુક્ત પ્રાણી ઉત્પાદન માટે પશુઓ અને મરઘાને સંતુલિત પોષણક્ષમ આહાર જરૂરી છે બીજું પશુપાલનથી શું લાભ થાય છે તો દૂધાળા પ્રાણીઓની દુગ્ધ સમય વધારી દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારી શકાય છે ખેતી ઉપયોગી એટલે કે ચલાવવા સિંચાઈ ભારવાહન કાર્ય માટે પશુઓની સારી ઓલાદો મેળવી શકાય છે સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન વધારી શકાય છે ત્રીજું પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય તો વધારે ઉત્પાદન થઈ શકતું હોય તેવી પાક ઉત્પાદનની એક રીત સંકરણ દ્વારા સંકર જાત વિકસાવી તેનો ઉછેર કરવાની છે એક જ જાતિની ઉચ્ચ પસંદગીના લક્ષણો ધરાવતી બે જાત વચ્ચે પ્રજનન પ્રેરવાની ક્રિયાને સંકરણ કહે છે ખેતીની જમીનોને પાણી પહોંચાડવા માટે અપનાવવામાં આવતી વિવિધ પ્રકારની સિંચાઈ પ્રણાલીઓની યાદી બનાવો એમાં પહેલું છે નહેર પદ્ધતિ આ પદ્ધતિમાં નાના મોટા ડેમોમાંથી પાણી નહેરોમાં વહેવડાવવામાં આવે છે મુખ્ય નહેર અનેક શાખાઓમાં વિભાજીત થાય છે અને દરેક શાખા ઉપશાખાઓમાં વિભાજીત થાય છે અને ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે બીજું અહીંયા આપણને આપ્યું છે કૂવા તો જ્યાં ભૂમિગત જળ ઉપલબ્ધ હોય ત્યાં કૂવા તૈયાર કરવામાં આવે છે કૂવાના પ્રકારમાં જોઈએ તો ખોદેલા કૂવા ખોદેલા કૂવાનું તળિયું પાણીના સ્તરથી નીચું હોય છે જેથી તેમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે ત્યાર પછી બીજું છે ટ્યુબવેલ જ્યાં જમીનમાં પાણીના સ્તર નીચા હોય ત્યાં છિદ્રાળુ પાઇપ ઉતારી ટ્યુબવેલ દ્વારા તૈયાર કરવામાં આવે છે ઇલેક્ટ્રિક મોટર કે ડીઝલ પંપની મદદથી પાણી ખેંચવામાં આવે છે ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ નદીના પાણી દ્વારા જે વિસ્તારમાં નહેરના પાણીના અપર્યાપ્ત જથ્થાને લીધે પાણીનો પ્રવાહ અપૂરતો કે અનિયમિત હોય છે તે વિસ્તારોમાં નદીના પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે આ સિવાય નાના હોજ કે કુંડામાં પણ પાણીનો સંગ્રહ કરી પાઇપ સિંચાઈ કરવામાં આવે છે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ દ્વારા પણ ખેતી કરવામાં આવે છે ત્યાર પછી પાંચમું લીલું જેવી ખાતર તૈયાર કરવા માટેની ક્રિયા વિધિના આપેલા વિધાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો ચાર વિધાનો આપણને અહીંયા આપ્યા છે ચાલો તો એને આપણે ક્રમની અંદર ગોઠવવાના છે તો પહેલું શું આવશે તો કે આ ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિને ઉગાડવામાં આવે છે અથવા લીલી વનસ્પતિના કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે બી છોડને ખેતરની જમીનમાં ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનમાં ભળી જાય છે સી લીલી વનસ્પતિના છોડ જમીનમાં વિઘટિત થઈ જાય છે અથવા તો ડી વિઘટન બાદ આ લીલું જેવી ખાતર બની જાય છે ત્યાર પછી સી વિભાગ સી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે જે પૈકી પણ એક પ્રશ્નનો ઉત્તર આપો પહેલું નીચેના પદોની સમજૂતી આપો એમાં પહેલું છે અધો સાંદ્ર દ્રાવણ બીજું છે સમસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ તો જોઈએ આપણે સમસાંદ્ર દ્રાવણ તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે ત્યાર પછી બીજું આપણે જોઈએ અધો સાંદ્ર દ્રાવણ તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધો સાંદ્ર દ્રાવણ કહે છે ત્રીજું અધિસાંદ્ર દ્રાવણ તો જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ રસ સંકોચન એટલે શું તો જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડના કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પ્રાણી કોષમાંથી બહાર આવે છે કોષ રસ્તર કોષ દિવાલથી અલગ પડી અને સંકોચાય છે આ કોષને રસ સંકોચિત કોષ અને ઘટનાને રસ સંકોચન કહે છે બી કોષ દિવાલ કોઈ પણ બે મુખ્ય કાર્યો જણાવો પહેલું કોષ દિવાલે વનસ્પતિ કોષના રસસ્તર અને કોષ રસનું સંરક્ષણ કરે છે બીજું કોષ દિવાલ વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ પશુપાલન એટલે શું સમજાવો તો પશુધનના પ્રબંધનને પશુપાલન કહેવામાં આવે છે ચાલો ત્યાર પછી ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે તો ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ જે લાભદાયક છે તેમાં આપણે જોઈએ તો દૂધ ઇંડા માંસ માછલી મધનું ઉત્પાદન વધારે મેળવાય છે પાલતુ પ્રાણીઓના રહેઠાણ ખોરાક સ્વાસ્થ્યની કાળજી વ્યવસ્થાપન કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ રવિપાક પાક અને ખરીફ પાક તો રવિપાક પાક અને ખરીફ પાક બંનેની જે વ્યાખ્યાઓ જે છે તે અહીંયા તમને આપવામાં આવેલી છે ચાલો ત્યાર પછી બી કૃષિ પાક જાતોમાં જાત સુધારણા કયા કારકોને ધ્યાનમાં લેવામાં આવે છે કોઈ પણ બે વિશે વર્ણન કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ખૂબ જ સરસ રીતે અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે કલરફુલ ફોન્ટની અંદર અક્ષરોની અંદર આપણે દર્શાવ્યો છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચે એ ચરાણ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે તો ચરાણ એ મધમાખીઓને મધુર રસ અને પરાગ એકત્રિત કરવા માટેના પ્રાપ્ત ફૂલો છે ચાલો ધાન્ય તો એમાં આવશે અનાજ કઠોળ દાળ ફળ કેરી શાકભાજીમાં આવશે કારેલા ત્યાર પછી પ્રશ્ન નંબર હવે અહીંયા આપણને કહ્યું છે કે આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે જે પૈકી એક પ્રશ્ન લખવાનો છે દરેકના છે એમાં કોષ કેન્દ્રના કાર્યો તો કોષ કેન્દ્રનું કાર્ય આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરવાનું હોય છે બીજામાં છે રસ સંકોચન તો જ્યારે વનસ્પતિના જીવંત કોષોને ખાંડના કે મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી કોષમાંથી બહાર આવે છે અને કોષ રસ તર કોષ દિવાલથી અલગ પડી અને સંકોચાય છે આ કોષને રસ સંકોચિત કોષ અને ઘટનાને રસ સંકોચન કહે છે બી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં રસ સંકોચનની ઘટના જોવા માટે સ્લાઇડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં કોઈ પણ બે અભિરંજકોના નામ આપો તો આયોડિન અને સર્ફેનિન ત્યાર પછી ત્રીજું નીચેની ટૂંકા ક્ષરીના પૂર્ણ નામ જણાવો એટીપી એટલે કે એડોનોસિન ટ્રિફોસ્ફેટ ડીએનએ એટલે કે ડીઓક્સ્રોબાઉન્સેલી એસિડ ઈઆર એટલે કે એન્ડ્રોપ્લાઝમિક રિટર્શિયમ અને એસ ઇ આર એટલે કે સ્મૂથ એન્ડોપ્લામિક રિટિક્યુમ ત્યાર પછી જોઈએ ચોથું કીટકો કઈ રીતે વનસ્પતિઓ પર આક્રમણ કરી અને પાકને ખરાબ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જવાબ જે છે તે દર્શાવવામાં આવેલો છે તમે ધારો તો થોડીવાર માટે વિડીયો પોસ્ટ કરીને પણ આ પ્રશ્નોના ઉત્તરનો અભ્યાસ કરી શકો છો અથવા તો જો પીડીએફ સ્વરૂપે તમારે તમામ સોલ્યુશનનો અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ઉપર આ તમામ સોલ્યુશન અવેલેબલ છે પીડીએફ સ્વરૂપે જ્યાં તમે અભ્યાસ કરી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પછી બી જોઈએ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે આકૃતિ દોરવાની છે પહેલી છે વનસ્પતિ કોષની આકૃતિ તો અહીંયા તમે જોઈ શકો છો વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ આપણે દોરેલી છે આ પ્રમાણે તમે દોરી શકો ત્યાર પછી બીજી આકૃતિ પ્રાણી કોષની છે તો અહીંયા પ્રાણી કોષની આકૃતિ દોરેલી છે નામ નિર્દેશન પણ ખૂબ જ સરસ રીતે દર્શાવેલું છે ત્યાર પછી ત્રીજી આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરવાની છે નામ નિર્દેશન વાળી આકૃતિ અહીંયા દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથો સવાલ કોષ વિભાજન એટલે શું સંભાજનની ઘટનાની સમજૂતી આપી અને આકૃતિ દોરો તો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો કે સજીવ કોષનું બે કોષોમાં વિભાજન કરતી જૈવિક પ્રક્રિયા કે કોષ વિભાજનમાં કોષના જનીન દ્રવ્ય અને અન્ય ઘટકોના વારસાગત લક્ષણો જળવાય તે રીતે ભાગ પાડીને સંતાન કોષો બને છે બેક્ટેરિયા જેવી અસીમત કેન્દ્રી કે અનાવૃત કેન્દ્રી કોષમાં દ્રવ્ય માળા જેવા એક ગોળ તંતુ રૂપે કોષ રસપડને વળગેલું હોય છે આકૃતિ અહીંયા તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો પાંચમું કોષ વિભાજન એટલે શું અર્ધિકરણની ઘટનાની સમજૂતી આપી આકૃતિ દોરો તો અહીંયા આની સમજૂતી પણ આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ પણ દોરેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો છે જે પૈકીના કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો પહેલું કોષ અને પર્યાવરણ વચ્ચે ઓક્સિજન અને સીઓ ટુનો વિનિમય કેવી રીતે થાય છે તે સમજાવો તો કોષ અને પર્યાવરણ વચ્ચે ઓક્સિજન અને સીઓ ટુનું વિનિમય કોષ પ્રસરણ દ્વારા થાય છે બીજું આપણે એવો ખોરાક લઈએ છીએ કે જેમાં બધા જ પોષક પદાર્થ જેવા કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તેત્વો અને પાણી હોય છે પાચન બાદ આ બધા જ પોષક પદાર્થોનું ગ્લુકોઝ એમિનો એસિડ ફેટી એસિડ ગ્લિસરીન વગેરે સ્વરૂપે શોષણ થાય છે તો પચેલા ખોરાક અને પાણીના શોષણમાં કઈ પ્રક્રિયા જવાબદાર હોય છે તો કોષાંતરીય પ્રક્રિયા ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા એ અને બીના યોગ્ય જોડકા જોડો તો સ્લેડન એનએસવોન તો એમાં આવશે કોષવાદ રોબર્ટ બ્રાઉન તો કોષ કેન્દ્ર રોબર્ટ હુક તો એની અંદર આવશે કોષ અને પરકિન્જે તો એમાં આવશે જીવરસ ચાલો ત્યાર પછી ચોથું જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો તો આ રીતે આપણે આ દરેક પ્રશ્નો જે છે એમના ઉત્તર લખી શકીએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જે છે તે આપણને આપેલો છે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને દર્શાવેલો છે જનેનિક રૂપાંતરિત પાકો એટલે શું અને ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ પણ આવા પાકનું નામ જણાવો ત્યાર પછી બી આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્નો આપેલા છે એમાંથી પહેલું છે સંક્ષિપ્તમાં વર્ણિક વર્ણન કરો એમાં રક્તકણને મીઠાણા સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો ચાલો તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો તમે ધારો તો થોડીવાર માટે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવવામાં આવેલા છે એકદ ત્યાર પછી આપણે જોઈએ બી રીહો પર્ણને પહેલાં પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેની ઉપર ખાંડના પાણીનું ટીપું મૂકવામાં આવે તો તો પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો ત્યાર પછી ગોલગી પ્રસાધનને કોષમાંથી દૂર કરવામાં આવે તો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે ખૂબ જ કલરફુલ અક્ષરોની અંદર ફોન્ટની અંદર દર્શાવ્યો છે તમે ધારો તો પીડીએફ પણ મેળવી શકો છો એપ્લિકેશન પરથી પ્રશ્ન નંબર બે એ વનસ્પતિ કોષમાં આવેલી એવી બે અંગિકાઓના નામ આપો કે જેમની પાસે પોતાનું જનીન દ્રવ્ય અને રીબોઝોમ છે તો અંતઃકોષ રસ જાળ અને રંજત ગણો ત્યાર પછી બી શા માટે લાયસોજોમને આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પ્રશ્ન જે છે એનો ઉત્તર અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે કલરફુલ ફોન્ટની અંદર દર્શાવ્યો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની પરિસ્થિતિમાં શું પરિણામ મળશે એ જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ હોય જેથી આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે અને પાણીના શોષણથી કોષ ફૂલે છે જો બહારના માધ્યમ કરતાં કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી હોય તો પાણી કોષકલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે અને કોષમાંથી વધારે પાણી બહાર નીકળે અને કોષ સંકોચાય જો કોષની અંદર અને બહાર પાણીની સાંદ્રતા સમાન હોય તો આ ઘટનાથી પાણી કોષકલામાંથી બંને દિશામાં પસાર થશે અને જેટલું પાણી થાય છે એટલું જ પાણી કોષમાંથી બહાર નીકળે છે આથી કોષના કદમાં કોઈ ફેરફાર થશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સમજાવો વર્મી કોમ્પોસ્ટ તો વર્મી કોમ્પોસ્ટ વિશે અહીંયા આપણને ખૂબ જ સરસ મજાની માહિતી આપવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું છે લીલું લીલું જૈવિક ખાતર ચાલો તો લીલું જૈવિક ખાતરની જે પણ સંકલ્પના છે તે અહીંયા સમજાવેલી છે ત્યાર પછી છે ત્રીજું છે જૈવિક ખાતર તો જૈવિક ખાતર વિશે પણ સરસ મજાની કલરફુલ ફોન્ટની અંદર સરસ માહિતી આપણે આપેલી છે પાંચમું મરઘા પાલન કેન્દ્રમાં મરઘામાં રોગ નિયંત્રણ માટે યોગ્ય ઉપાયો સૂચવો તો મરઘા પાલનમાં રોગ નિયંત્રણ માટેના જે ઉપાયો છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન સમક્ષ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે તમે થોડીવાર માટે વિડીયો પોઝ કરી અને તમામ પ્રશ્નોનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા કુલ દસ પ્રશ્નો છે જે પૈકી બે પ્રશ્નો લખવાના છે એમાં સર્વપ્રથમ આપણને આપ્યા છે વિકલ્પો પહેલું નીચેની આકૃતિની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે તેને વાંચો અને સાચી વ્યાખ્યા પસંદ કરો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી દ્રાવકના અણુઓનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવું બીજું નીચેના પૈકી કોની ફરતે એક સ્તરીય આવરણ હોય તો જવાબ આવશે રસધાની પ્રોફિરિયોટી કોષનો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર તરીકે ઓળખાય છે તો જવાબ આવશે ન્યુક્લિયોડ ત્યાર પછી ચોથું કોષ ફૂલશે જો તો જવાબ આવશે વિકલ્પ એ કોષની અંદર પાણીના અણુઓની સાંદ્રતા કોષની બહાર આવેલા પાણીના અણુઓની સાંદ્રતા કરતાં વધુ હશે ત્યાર પછી ખાલી જગ્યા છે પાંચમું ખાલી જગ્યાએ ઇટાલીની મધમાખી છે તો એપિસ મેલિફેરા તુવેર ખાલી જગ્યાનો સારો સ્ત્રોત છે તો કઠોળ ત્યાર પછી ખરા ખૂટા અહીંયા આપણને આપેલા છે તો પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય તો સાચું મરઘાઓને રોગના સંક્રમણ સમય યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રણમાં રાખી શકાય તો ખોટું મત્સ્ય ઉત્પાદનમાં માછલીઓ અને મૃદુકાયનો સમાવેશ થાય છે તો સાચું રંગવિહીન પર્ણોનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચ પ્રશ્નો પૈકી એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે એમાં પહેલું છે ટૂંક નોંધ લખો રંજક કણો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે તો રંજક કણોની જે ટૂંક નોંધ છે તમારી સ્ક્રીન સમક્ષ તમે કલરફુલ ફોન્ટની અંદર એકદમ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે રંજક કણો જે છે એમની વ્યાખ્યા લખી શકીએ અહીંયા તમે જોઈ શકો છો કે હરિત કણ જે છે એના રંગ રંગકણ તરીકે એની આકૃતિ પણ ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી નિષેની આસૃતિનો પ્રયોગ કરો બરાબર એમાં કહ્યું છે કે બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને બટાકાના કપ્સને ખોતરીને બનાવો અને એમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલા પાત્રમાં મૂકો એ કપ એ ખાલી રાખો બી કપ બીમાં એક ચમચી શર્કરા મૂકો સી કપ સીમાં એક ચમચી મીઠું મૂકો અને ડી કપ ડીમાં જે ઉકાળેલો બાફેલો બટાટાનો કપ છે તેમાં એક ચમચી શર્કરા મૂકો અને આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો ત્યાર પછી અહીંયા જે તમે જોઈ શકો છો કે ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે આકૃતિ છે સર્વપ્રથમ ત્યાર પછી જે પ્રશ્નો પૂછ્યા હતા દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ક્રમ બાય ક્રમ અહીંયા ખૂબ જ સરસ રીતે આપેલા છે તમે થોડીવાર માટે વિડીયો પોઝ કરી અને સમગ્ર પ્રશ્નોનો ઉત્તર જે છે તેનું સોલ્યુશન અહીંયાથી જોઈ શકો છો પછી કોષીય અંગિકા એટલે શું તો સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવરીત નાની રચનાઓ ધરાવે છે જેને કોષીય અંગિકાઓ કહે છે કોઈપણ ચાર કોષી અંગિકા તો કે કોશરસ પટલ કોષકેન્દ્ર કોશરસ અને લાયસો ત્યાર પછી રંગસૂત્રનું કાર્ય તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે દર્શાવેલું છે ત્યાર પછી ચોથો સવાલ છે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો તો મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ જે છે એ પણ અહીંયા આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર સરસ રીતે ખૂબ જ દર્શાવેલું છે ત્યાર પછી પાંચમું જે છે તે આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે કે ભાઈ સમાન પાક જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યા છે તો અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણી અને ગ્રાફનું અવલોકન કરો નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે તો એની પહેલાં એક ખાસ સૂચના આપી દઈએ કે ધોરણ નવની વિજ્ઞાન અને ગુજરાતી બંને વિષયની તારીખ ત્રણ આઠ બે હજાર ત્રેવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેના વિડીયો આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ બંને સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ એપ્લિકેશન ઉપર ફક્ત તમને એકમ કસોટીના સોલ્યુશન જ નહીં પણ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળશે જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્થિયના સોલ્યુશન સહઅન પોઈના સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના પીડીએફ અહીંથી મળશે તો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો તો ગ્રાફમાં આપણને જે પ્રશ્નો પૂછાતા જોઈએ પ્રશ્નોના ઉત્તર ગ્રાફમાં બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે તો કારણ કે તેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થયો છે બીજું જોઈએ ગ્રાફ એમાં સૌથી ઉપરની ટોચી થોડીક વિલંબિત કેમ થાય છે કારણ કે જૈવિક ખાતરમાં સેન્દ્રીય તત્વનું પ્રમાણ વધુ હોય છે ત્રીજું ગ્રાફમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો તો કારણ કે બંનેમાં રાસાયણિક અને જૈવિક ખાતરોનો ઉપયોગ થાય છે મિત્રો આ સોલ્યુશનનો વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી મોકલજો કે જેઓ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય અને સાથે સાથે જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે એના સોલ્યુશનનો વિડીયો પણ મુકાઈ ચૂક્યો છે આપણી ચેનલ ઉપર એ પણ જરૂરથી જોઈ લેજો